एक महत्वपूर्ण समाचार सूरत थी, जहां पांडेसरा में 2.5 वर्षनी बाळकी पर दुष्कर्म बाद हत्याना केस में सूरत कोर्टे आजे चुकादो संभळावशे। पांडेसरा रेप विथ मर्डर केस में गुड्डू यादव नामना आरोपीनी पोलीसे धरपकड़ करी छे। गुड्डू यादव ने दोषी ठेरवायो छे। सूरत अधिक सेशन्स कोर्टना जज पीएस काला द्वारा आरोपी ने दोषी ठेरवी देवायो छे। અને દોષી ઠેરવ્યા બાદ બંને પક્ષના વકીલોની વચ્ચે દલીલો ચાલી હતી સજા મુદ્દે, જો કે હવે કોર્ટ આવતીકાલે સજા સંભળાવશે। આપણે કહી દઈએ કે આ સજા હવે આવતીકાલે સંભળાવવામાં આવશે। દોષી ઠેરવી ચૂક્યો છે પીએસ કાલા દ્વારા, સેશન્સ કોર્ટના જજ પીએસ કાલા દ્વારા આરોપીને દોષી ગણી લેવાયો છે। જો કે હવે સજા મુદ્દે, કેટલી સજા આપવામાં આવશે તે મુદ્દે કોર્ટ આવતીકાલે ચુકાદો સંભળાવશે। પોલીસે 7 દિવસમાં જ સમગ્ર કેસની ચાર્જશીટ ફાઇલ કરી હતી। 2.5 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ તેની હત્યા કરાઈ હતી। ખૂબ જ ત્વરિત કામગીરી અને સેશન્સ કોર્ટ આવતીકાલે આ કેસમાં ચુકાદો પણ સંભળાવી દેશે। હાલમાં આરોપી ગુડ્ડુ યાદવને દોષી ઠેરવી દેવાયો છે। સજા કેટલી મળશે તે મુદ્દે આવતીકાલે સેશન્સ કોર્ટ ચુકાદો જાહેર કરશે। હાલમાં પણ બંને પક્ષના વકીલો દલીલો કરી રહ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। બળદેવ, શું કયા પ્રકારની દલીલો હાલમાં થઈ રહી છે? જે રીતે સુરતના પાંડેસરા વિસ્તારમાં એક 2.5 વર્ષની જે માસૂમ બાળકી છે, તેની ઉપર જે કારુકી દ્વારા જે તેનું અપહરણ કરી અને તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની જે હત્યા કરવામાં આવી હતી, તેની અંદર કોર્ટે જે ચુકાદો કહી શકાય છે, મતલબ જે આવતીકાલ ઉપર સુનાવણી રાખી છે, જે આરોપી છે તેને દોષિત જાહેર કરી દેવામાં આવ્યો છે। માત્ર પાંડેસરા પોલીસ દ્વારા 7 દિવસની અંદર આખી જે ચાર્જશીટ હતી તે ફાઇલ કરી હતી અને ત્યારબાદ કહી શકાય છે 28 દિવસની અંદર આખો આ કેસને જે નિકાલ કરવા માટેની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી। હાલમાં જોઈ શકાય છે જે સરકારી વકીલ જે જોડાયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સરકારી વકીલ છે જે નયનભાઈ સુખરવાળા જે જોડાયા છે। તો સરકારી વકીલ ટૂંક સમયમાં જ મીડિયા સમક્ષ નિવેદન આપશે, પરંતુ આપણે કહી દઈએ કે ગુડ્ડુ યાદવને દોષી ઠેરવી દેવાયો છે। આવતીકાલે સજાનું એલાન કરી દેવાશે। 7 દિવસમાં સમગ્ર કેસની ચાર્જશીટ રજૂ કરી હતી પોલીસે। 2.5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાનો આખો કેસ છે। આરોપીને ખાસ ફાંસીની સજા ફટકારાય તેવી ચોક્કસ માંગણી પણ ઉઠી છે, જો કે તેના વકીલ ઓછામાં ઓછી સજા થાય તે મુદ્દે દલીલો પણ કરી રહ્યા છે।